पाटिल ने पत्रकार परिषद सीधा जाइए त्या लगे पेज कमिटी ए फक्त राजकीय कार्य माटे अथवा तो इलेक्शन माटे ज नथी बनावी परंतु सामाजिक व्यवस्था में पण जरूरत जणाय त्या नो उपयोग थई शकाय एना माटे आ पेज कमिटी ना सदस्यों काम करी रह्या छे अने एना कारणे गुजरात में लगभग 31 मार्च सुधी में 50,24,412 लोगों ने पहलो डोज आपवामां आव्यो छे। 6,75,762 लोगों ने बीजो डोज पण आपवामां आव्यो छे। एटले कुल मळीने 57,174 लोगों ने कुल डोज आपवामां आव्यो छे। सरकारनी जे रीते तैयारी छे, डॉक्टर्स, नर्सिंग स्टाफ અને હોસ્પિટલના અન્ય સ્ટાફ સાથે મળીને જે રીતે લોકો મહેનત કરી રહ્યા છે, તંત્ર પણ, અધિકારીઓ અને કર્મચારીઓ પણ જે રીતે આ કામ માટે મહેનત કરી રહ્યા છે એના કારણે આ સારું પરિણામ આવી રહ્યું છે। ગુજરાતની વસ્તીના પ્રમાણમાં જોવા જઈએ તો વસ્તીના કુલ વસ્તીના 70% રસીકરણ થયું છે, પરંતુ રસીકરણની જે વયમર્યાદા છે 60 વર્ષની ઉપરની હતી, એટલે વયમર્યાદા મુજબ જો જોવા જઈએ તો 82% રસીકરણ કરવામાં આવ્યું છે। 1 એપ્રિલના રોજ નવા 45-60 વર્ષના જે વયમર્યાદા ઘટાડવામાં આવી છે એમાં ગઈકાલે લગભગ 3,69,000 લોકોને આ વેક્સિનની રસી આપવામાં આવી છે, એટલે કુલ મળીને 61 લાખ ઉપરાંત લોકોને આ રસી આપવામાં આવી છે। અલગ અલગ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ વિધાનસભાનું સત્ર પૂરું થવાને કારણે આજે જ પોતાના મત વિસ્તારમાં પહોંચેલા ધારાસભ્યશ્રીઓ, સંસદ સભ્યશ્રીઓ એ પોતે આવા કેમ્પોનું આયોજન કરી રહ્યા છે। આજે સુરત શહેરની અંદર પણ લગભગ 50,000 વેક્સિનના ડોઝ આપવા માટેનું વ્યવસ્થા મ્યુનિસિપલ કમિશનર, એમનો સ્ટાફ અને ભારતીય જનતા પાર્ટીના સૌ પદાધિકારી અધિકારીઓ સહિત એનું આયોજન કરવામાં આવ્યું છે। ગઈકાલે પણ સુરત શહેરમાં 36,000 ડોઝ આપવામાં આવ્યા હતા। રવિવારે અમરેલી અને મહુવા આ બંને જગ્યા ઉપર 5,000 વેક્સિનના ડોઝ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। એ કાર્યક્રમમાં હું જાતે પણ ત્યાં હાજર રહેવાનો છું। તો એ રીતે આ વેક્સિનના ડોઝની જે જરૂરિયાત છે એ જરૂરિયાતને પહોંચી વળવા માટે અને વેક્સિન લેનાર અને વેક્સિન આપવા માટેનું કામ કરનાર આખા તંત્રને મદદ કરવા માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, પદાધિકારીઓ, મંત્રીઓ, ધારાસભ્યશ્રીઓ, સંસદસભ્યો પોતે કામે લાગેલા છે। કેન્દ્રીય પાર્ટી તરફથી મળેલી સૂચના મુજબ જે 0-25% માટે જે અમને ટાર્ગેટ આપવામાં આવ્યો છે તે 0 છે, કેમ કે એનાથી વધુ કામ લોકોએ જિલ્લાઓમાં કર્યું છે। 26-50% સુધીમાં 10 જિલ્લાઓએ કામ કર્યું છે। 51-75% 16 જેટલા જિલ્લાઓ છે અને 76% થી માંડીને 100% સુધી જે કામગીરી કરવાવાળા જિલ્લાઓમાં લગભગ 15 જિલ્લાઓ છે, આ મળીને કુલ મહાનગર સાથે 41 જિલ્લાઓમાં આ કામ થયું છે। જિલ્લાને જો જિલ્લા કે મહાનગરોના નામો જોઈએ તો ગાંધીનગર કોર્પોરેશન, જૂનાગઢ, દાહોદ, મહીસાગર, ભાવનગર કોર્પોરેશન, બનાસકાંઠા, જૂનાગઢ કોર્પોરેશન, જામનગર કોર્પોરેશન, રાજકોટ કોર્પોરેશન, સુરત કોર્પોરેશન, અમદાવાદ, વડોદરા, અરવલ્લી, સાબરકાંઠા અને મહેસાણા આ જિલ્લાઓની અંદર ખૂબ સારું કામ થયું છે અને હજુ પણ થઈ રહ્યું છે। મને ચોક્કસપણે વિશ્વાસ છે કે કોરોનાના કેસો વધવા છતાં પણ જે રીતે સરકાર તકેદારી રાખી રહી છે, કેન્દ્ર સરકારમાંથી પણ જે રીતે મદદ પહોંચાડવામાં આવી રહી છે એના કારણે ખૂબ જલ્દી આપણે કોરોનાને એની ઉપર આપણે વિજય હાંસલ કરી શકીશું અને રાજ્ય સરકારમાં પણ જે રીતે પૂરી વ્યવસ્થા પર મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રી ધ્યાન આપી રહ્યા છે એના કારણે પણ સારું રિઝલ્ટ મળશે। આજે સુરતમાં લગભગ રોજના 40,000 વેક્સિનના ડોઝ મળતા હતા, તેની જરૂરિયાત વધારે હતી। મેં આજે જ આદરણીય મુખ્યમંત્રીશ્રી સાહેબ સાથે વાત કરી અને એમણે કહ્યું કે હું આજે જ વધુ જથ્થો મોકલવાની વ્યવસ્થા કરું છું।